हरिओम श्री राम अंबज्ञ हूँ शालिनी शाह मणिनगर उपासना केंद्र अहमदाबाद गुजरात। मारो अनुभव बापू पर शनिवार उपासना में गई थी। उपासना में गई उपासना थई गई पछी एक फोन आयो। फोन उपासना पछी मैं लीधो ए फोन एमा एटलो बधो रड़वानो अवाज आवतो हतो कि कोण बोलतो तो ए मने खबर नहीं पड़ी। एटले मैं कहूँ कोण बोले छे तो मारी छोकरी ज बोलती थी। मारी छोकरी केनेडा में रहे छे टोरंटोमां अने त्यां एने एक प्रॉब्लम थयो एटले एने मारी जोड़े शेर कर्यो। मने के मम्मा मम्मा तू कई कर। मैं कुछ तू बोले तो हूँ कई कर तू बोल शू थे तो कि अँ तो बधु रड ककड़ ने बधु चालू थी गयु शू थे कह तो खरी पहला मैंने तो कि मम्मी से ने एटले एनी सासू के बहु रड़े छे अने एमना भाई छे ने ए कई बहु सीरियस छे अने वाडीलाल हॉस्पिटल में दाखल छे અને એમને શું થયું છે તું જરા જોઈ આવ કારણ કે મમ્મીએ તો સામાન બાંધીને તૈયાર કરી દીધો છે ને એમને પ્લેનની ટિકિટ લેવાની છે પણ જ્યાં સુધી તું ઓકે નહીં આપે ને ત્યાં સુધી અમે લોકો કશું કરીએ નહીં એટલે તું પહેલાં જઈને વાડીલાલ હોસ્પિટલ જા એમની તબિયત કેવી છે કારણ કે એ લોકો તો સિરિયસ કહી રહ્યા છે અને કે તો આજકાલમાં જતા રહેશે એટલે કે તું જઈને એટલે અમે ઉપાસના કેન્દ્રમાંથી સીધી જ ત્યાંથી ઉદી લીધી। ઉદી લઈને અમે લોકો હું ને મારા હસબન્ડ બે જણ સીધા વાડીલાલ હોસ્પિટલ ગયા। ત્યાં જોઈએ એમને જોયું તો સાચે જ એમની સ્થિતિ એટલી બધી ખરાબ હતી અને એકચ્યુઅલી સિરિયસ જ હતા। એટલે પછી એમના બધે જ આખા શરીરમાં બધે જ ઠેકાણે નળીઓ નાખેલી હતી। દરેક નળીમાંથી બ્લડ જ નીકળતું હતું બધું બ્લડ યુરિન પણ બ્લડ વાટે નાકમાંથી બ્લડ બ્લડ વાટે સ્ટમકમાં જે તૂટી નાખી હતી એ પણ બ્લડ બધું જ બ્લડ બ્લડ હતું અને એ બેભાન હતા। એટલે મને પણ એક વખત એવું થયું કે આ માણસ તો સવાર સુધી તો નહીં જ રહે। પછી જ મેં એમને ત્યાં જ ઊભા ઊભા એમના આખા શરીર ઉપર ઉદી લગાવી માથેથી માંડી ને પગ સુધી બધે ઘૂસી ઘસી કાઢી અને એમની પત્ની એટલું બધું રડે મને જાલી દને કે માસી મને શું થઈ ગયું કે હું તો વિધવા થઈ જવાની શું ખબર મારા મોઢામાંથી શું શબ્દ નીકળ્યા। તો મેં એમને એવું કહ્યું કે તમે વિધવા નથી થવાના બે દિવસમાં તો આ સારા થઈ જશે આ બધું નીકળી જ જશે તમે તમારી જાતને શું કરવા એવું કરશો। અને પછી એમને સાંત્વન આપીને મેં કારણ કે મેં છે ને બીએસસી નર્સિંગ કરેલું છે એટલે એકચ્યુઅલી મને આ મેડિકલ લાઈનમાં શું થાય છે એ મને ખબર છે બધી। એટલે મેં એમનો કેસ વાંચ્યો કેસ વાંચ્યો તો કેસમાં એક પણ એવું નહોતું રિપોર્ટ એટલો પણ સારો નહીં કે બધા જ બગડી રહ્યા એમનું ડાયાબિટીસ હતું શુગર હતી 450 બધા જ એમના કિડની પણ ફંક્શનમાં નથી એમનો હાર્ટ પણ ફંક્શનમાં નહીં એ બધું જ ડેડ હતું કંઈક કોઈ કિસ્સામાં મજા જ નથી। પણ શું ખબર બાપુ એ જાણે બાપુ બોલતા હોય ને અને એવું મારા માટે બાપુ બોલાવતા હોય ને એટલે હું એમને એટલા ડેરિંગથી કહ્યું કે બે દિવસમાં આ સારા થઈ જશે અને ઘરે ચાલીને ઘરે ચાલીને પગે ચાલતા ઘરે આવશે અને કાલ સાંજ સુધીમાં તે બેઠેલા હશે તમે વિશ્વાસ રાખો મારા બોલ ઉપર તમે તમારી જાતને સંભાળો અને મારા બોલ ઉપર વિશ્વાસ કરો। બસ આટલું અમે લોકો બોલી અને હું મારા હસબન્ડ અમારી ઘેર જતા રહ્યા। બે દિવસ થયા પછી એમનો ફોન આવ્યો એ પેશન્ટનું નામ હતું બકુભાઈ વ્યાસ કે જે મારા છોકરીના
મમા સસરા થાય એટલે બે દિવસ પછી એમની પત્નીનો ફોન આવ્યો કે માસી તમે તો અમારા ભાઈને ગવર્નમેન્ટ હોસ્પિટલમાં એક તો ભગવાન બનીને આવ્યા હતા, તમારો એકે એક બોલ તો સાચો જ નીકળ્યો, તમે આવીને જોઈ જાઓ તમને સાચું નહીં લાગતું હોય તો. એટલે હું પણ ખુશી ખુશી જોવા ગઈ, એમને ખુશી ખુશી એમને જોવા ગઈ હોસ્પિટલમાં. તો સાચે જ એમની બધી જ નળીઓ નીકળી ગયેલી હતી અને એ પથારીમાં બેઠેલા હતા અને ડોક્ટરોએ એમને કહ્યું કે આવો કોઈ દિવસ કેસ અમે અમારી જિંદગીમાં કોઈ દિવસ જોયો જ નથી. અને એ બકુભાઈ છે એ મારી જોડે વાતો કરતા હતા, એટલે એમણે એમની મિસિસે કહ્યું કે ખબર ને ભગવાને શું ચમત્કાર કર્યો અને આજે અમે લોકો તો બહુ સાગ્યા, આ અમારા માસી તો ભગવાન બનીને આવ્યા. અને એમણે કહ્યું ત્યારે એ બેઠેલા બકુભાઈ હતા ને એમણે શું કહ્યું ખબર છે, ના આપણા ભગવાને નથી બચાવ્યા મને, ખોટું ના બોલશો, આ તો રાત્રે એક કાળી પેન્ટ અને સફેદ શર્ટ પહેરીને એક ભાઈ હતા એ મારા માથા ઉપર આખી રાત ઊભા હતા અને મને કહે છે કે તને કઈ નહીં થાય, તને કઈ નહીં થાય, તું બે દિવસમાં સારું થઈ જઈશ એવું. અને આખી રાતે મારી જોડે ઊભા હતા અને સવારે જતા રહ્યા. બાકી આ ભગવાન ભગવાન તમે જો કહો છો ને એમણે કશું નથી કર્યું, મારું તો એ કાળી પેન્ટ ને સફેદ શર્ટ જે પહેરી આવેલા એ આખી રાત્રે એમને મારી સેવા કરી છે અને એમણે જ મારું સારું કર્યું છે અને એમણે જ મને કહ્યું છે કે તું બે દિવસમાં સારું થઈ જઈશ. આ સાંભળીને તો જાણે તમારા શરીરના વાળા ઊભા થઈ ગયા. અને પછી મેં તો મારી છોકરીને ફોન જોડ્યો કે ભાઈ અહીંયા કંઈ આવવા બાવાની જરૂર નથી, બધું સારું થઈ ગયું છે. અને વિડીયો કોલ કર્યો, એમને બધું બતાવ્યું બરાબર કે બધું બરાબર છે, ઘરું છે. અને પછી એ ચાલતા ઘરે ગયા, એમની ઘરે પણ પહોંચ્યા અને લગભગ 5-6 વર્ષ જીવ્યા અને શાંતિથી એમનું જીવન ગુજર્યું. હરિઓમ શ્રી રામ અંબજ્ઞ નાસવિત નાસવિત.